વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેલ્થ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે તો કેમ છો તમે બધા એવા એક પ્રકારના ક્વેશ્ચન સાથે શરૂઆત કરીએ આજના આપણા આ વિડિયો શેશનની મિત્રો ચારસો એકાવનમાં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ આપણે ઘણા બધા વિડીયોઝ દ્વારા એનસીઆરટી જી સીઆરટીની સંપૂર્ણ વેબ સિરીઝ પાઠ્યપુસ્તક આધારિત આપણે લોન્ચ કરી રહ્યા છીએ કારણ કે હું આને વેબ સિરીઝ કહીશ કારણ કે શોર્ટ વિડીયો મૂકું દસ મિનિટના વિડીયો મૂકું તમને એમાં ઘણી બધી ભાઈ માહિતી મળી શકતી હોય છે તો એ વિડિયોઝ તમે ન જોયા હોય તો અહીંયા તમને આઈ બટનમાં જોવા મળશે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળશે બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને કયા વિસ્તારના દીવાની અધિકાર પ્રાપ્ત થયા ભાઈ બક્સરના યુદ્ધ થયા બાદ બક્સરના યુદ્ધ થયા બાદ વાત કરીએ તો અંગ્રેજોને ભાઈ અંગ્રેજોને કયા વિસ્તારના દીવાની અધિકાર પ્રાપ્ત થયા તો બંગાળ બિહાર અને ઓડિશા બંગાળ બિહાર અને ઓડિશાના જે દીવાની અધિકારો છે એ પ્રાપ્ત થયા ભાઈ કયા યુદ્ધ બાદ તો બક્સરના યુદ્ધ બાદ બક્સરની લડાઈ બાદ ભાઈ આ અધિકારો પ્રાપ્ત થયા બંગાળમાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું બંગાળમાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું તો વોરન હેસ્ટિંગ્સ બરાબર વોરન હેસ્ટિંગ્સ એ બંગાળમાં પ્રથમ ગવર્નર જનરલ હતા બંગાળના પ્રથમ ગવર્નર જનરલનું નામ પૂછાય તો વોરન હેસ્ટિંગ્સ યાદ રાખજો ભાઈ કોણ હતા વોરન હેસ્ટિંગ્સ હતા ભાઈ પૂછાઈ ગયો સવાલ છે આ પૂછાઈ ગયેલો સવાલ છે ચવાઈ ગયેલા ક્વોચન કહી શકાય દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત પછી કોના નેતૃત્વ અંતર્ગત મૈસૂર રાજ્યની સ્થાપના થઈ તો ભાઈ દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી એના અંત થયા બાદ મૈસૂર રાજ્યની સ્થાપના હૈદર અલીના નેતૃત્વ નીચે થઈ ભાઈ કોના નેતૃત્વ નીચે થઈ હૈદર અલીના નેતૃત્વ નીચે ભાઈ મૈસૂર રાજ્યની સ્થાપના થઈ પ્રથમ અને દ્વિતીય એંગ્લો મૈસૂર વિગ્રહ ક્યારે અને કોની કોની વચ્ચે થયો હતો ભાઈ તો વાત કરીએ અલી અને અંગ્રેજો વચ્ચે આ પ્રથમ અને બીજો પ્રથમ અને બીજો મૈસૂર વિગ્રહ થયો હતો ભાઈ પ્રથમ અને દ્વિતીય મહેસૂર વિગ્રહ બરાબર એંગ્લો મહેસૂર મૈસૂર વિગ્રહ એંગ્લો એટલે અંગ્રેજો ભાઈ બરાબર એ મૈસૂર વિગ્રહ હૈદરઅલી અને અંગ્રેજો વચ્ચે થયા હતા ઈસવીસન સત્તરસો ને સડસઠથી ઓગણ એંશી સુધી સોરી ઓગણ સુધી અને ઈસવીસન સત્તરસો એંશીથી ચોર્યાંશી સુધી બરોબર અમુક અમુક સમય સમયમર્યાદાના ધ્યાનમાં રાખીને આ એંગ્લો મૈસૂર વિગ્રહ થયા હતા ભાઈ બરાબર ત્રીજો અને ચોથો મહેસૂર વિગ્રહ ત્રીજો અને ચોથો એંગ્લો મૈસૂર વિગ્રહ ક્યારે અને કોની વચ્ચે થયો હતો ભાઈ તો ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયો હતો ઈસવીસન સત્તરસો ને અને ઈસવીસન સત્તરસો ને નવ્વાણું તો આ બધું યાદ રાખજો ભાઈ ચાર એંગ્લો મૈસૂર વિગ્રહો થઈ ગયા પહેલાં બે કોની વચ્ચે થયા તો હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે અને ત્રીજો અને ચોથો કોની વચ્ચે થયો તો ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયો હતો ભાઈ વિડીયો કેવો લાગે છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી શકો છો એક લાઇક આપી શકો છો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી શકો છો અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે ક્યારે અને કેટલા એંગ્લો મરાઠા યુદ્ધ થયા હતા તો પ્રથમ પ્રથમ ઈસવીસન સત્તરસો ને પંચોતેરથી બ્યાસી દ્વિતીય ઈસવીસન અઢારસો ત્રણથી પાંચ અને તૃતીય ઈસવીસન અઢારસો સત્તરથી ઓગણીસ એટલે એંગ્લો મરાઠા યુદ્ધ પણ થઈ ગયા હતા ભાઈ અંગ્રેજો અને મરાઠા વચ્ચેના યુદ્ધની વાત છે પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ ઈસવીસન સત્તરસો પંચોતેરથી લઈને બ્યાસી પછી કઈ સંધિ કરવામાં આવી હતી તો સાલબાઈની સંધિ કરવામાં આવી હતી ભાઈ કઈ સંધિ થઈ હતી સાલબાલની સોરી સાલબાઈની સંધિ કરવામાં આવી હતી કયા યુદ્ધ પછી અંગ્રેજો દ્વારા સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ તો તૃતીય એંગ્લો મરાઠા યુદ્ધ તૃતીય એંગ્લો મરાઠા યુદ્ધ ઈસવીસન અઢારસો સત્તરથી ઓગણીસ દરમિયાન ભાઈ અઢારસો સત્તરથી ઓગણીસ દરમિયાન ભાઈ બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ હતી ભાઈ કયા ધારા દ્વારા અંગ્રેજોએ ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવાની શરૂઆત કરી તો નિયામક ધારા અંતર્ગત ભાઈ નિયામક ધારા અંતર્ગત ઈસવીસન સત્તરસો ને તોંતેરમાં કયા ધારા અંતર્ગત ભાઈ નિયામક ધારા અંતર્ગત ભાઈ નિયામક ધારા અંતર્ગત ઈસવીસન સત્તરસો ને તોંતેરમાં ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવાની શરૂઆત થઈ ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કોણે કરી ભાઈ તમે જેને આઈ એસ ઓફિસર્સ તરીકે ઓળખો છો એ આઈએએસ એસ બરાબર સનદી સેવાની શરૂઆત કોણે કરી તો ગવર્નર જનરલ કાર્નવાલિસ બરાબર ગવર્નર જનરલ કાર્નવાલિસ દ્વારા ભાઈ આ સનદી સેવાની શરૂઆત થઈ કોણે ભારતીય સનદી સેવામાં બ્રિટેનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થા તરીકે કલકત્તામાં કોર્ટ વિલિયમ અથવા ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી જો ફોર્ટ વિલિયમ કલકત્તા પશ્ચિમ બંગાળમાં આવેલું છે ને ભાઈ એટલે ફોર્ટ વિલિયમ ને સૌથી પહેલાં એણે એ કોઠી સ્થાપી હતી અને કિલ્લો બંધાયો એનું નામ ફોર્ટ વિલિયમ રાખ્યું એટલે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના લોર્ડ વેલેસ્લીએ કરી હતી ભાઈ તાલીમ આપવા માટે ભાઈ ટ્રેનિંગ આપવા માટેની આ ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના થઈ હતી કોણે સહાયકારી યોજના ભારતમાં દાખલ કરી તો લોર્ડ વેલેસ્લીએ લોર્ડ વેલેસ્લી એટલે કે વેલેસ્લીએ ભાઈ સહાયકારી યોજના દાખલ કરી હતી સહાયકારી સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યોના નામ જણાવો તો નિઝામ મૈસૂર અવધ ગાયકવાડ સિંધિયા ભોંસલે અને હલકર બરાબર આટલા લોકોએ આટલા સૈન્યોએ ભાઈ આ સૈન્ય યોજના સહાયકારી યોજના સ્વીકારી હતી આ બધા રજવાડાઓ હતા ભાઈ તો આટલા રજવાડાઓએ આમ તો રજવાડાઓ કહી શકાય એણે સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો સહાયકારી યોજના સૌ કોણે સ્વીકારી તો સૌ નિઝામે ભાઈ નિઝામ બરાબર હૈદરાબાદના નિઝામે ભાઈ આ સહાયકારી યોજના સૌ સ્વીકારી લીધી ભાઈ લોર્ડ વેલેસલી એનો મિત્ર હતો ને એટલા માટે એણે સ્વીકારી લીધી હતી ભાઈ કોણે ખલ ખાલસા નીતિ ખલાસા નીતિ અથવા ખાલસા નીતિ ભારતમાં દાખલ કરી તો ભાઈ ખાલસા નીતિના જનક તરીકે ડેલ હાઉસી આવે કોણ આવે ભાઈ ડેલહાઉસી આવે ભાઈ ડેલ હાઉસીએ ખાલ ખાલસા નીતિ ભારતમાં દાખલ કરી હતી ભારતમાં બ્રિટિશ પોલીસ તંત્રની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી તો ગવર્નર જનરલ કોરની વોલિસ ગવર્નર જનરલ કોર્ની વોલિસ દ્વારા ભાઈ બ્રિટિશ તંત્રની શરૂઆત કરવામાં આવી ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી તો વોરન હેસ્ટિંગ્સ દ્વારા ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી તો ભાઈ વોરન હેસ્ટિંગે કરી કોના સમયમાં મહેસૂલ ઉઘરાવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું તો ભાઈ વોરન હેસ્ટિંગ દ્વારા તારીખ કહી દઉં ચૌદ મે ચૌદ મે અઢારસો ને ત્રીસની આજુબાજુની વાત છે ભાઈ બરાબર વોરન હેસ્ટિંગ દ્વારા ભાઈ કલેક્ટરોને મહેસૂર ઉઘરાવાની સત્તા આપવામાં આવી મહેસૂર ઉઘરાવાની સત્તા બરાબર ફરીવાર એનો એ જ પ્રશ્ન આવ્યો કે ભાઈ મહેસૂર ઉઘરાવવા માટે પ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી હતી તો વોરન હેસ્ટિંગે જ કરી હતી કલેક્ટ ટુ કલેક્ટ બરાબર ભેગું કરવું તો એ કોણ કરતું ભાઈ કલેક્ટર ભેગું કરતા ભાઈ એટલે કે મૈસૂર બરાબર મહેસૂલ કર ઉઘરાવતા ભાઈ આમ દેશ એમ કહીએ ને તો હું ઉઘરાવતા ભાઈ કર ઉઘરાવતા આગળ વધીએ ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે આ વિધાન કોનું છે ભાઈ તો આ વિધાન ગાંધીજીનું છે આ વિધાન કોનું છે ભાઈ ગાંધીજીનું આ વિધાન છે ભાઈ ભારતમાં મહેસૂલ ઉઘરાવવા માટેની ઈજારા પ્રથાની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ હતી જો અંગ્રેજો દ્વારા ભાઈ અલગ 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 પ્રકારની પ્રથાઓ નાખવામાં આવતા બરોબર એટલે ભારતમાં મહેસૂલ ઉઘરાવવા માટેની ઈજારદાર પ્રથાની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ હતી તો ઈસ્વીસન સત્તરસો ને ભાઈ બંગાળામાં આ પ્રકારની ભાઈ એક પ્રકારની શું કહેવાય મહેસૂલ ઉઘરાવવાની શરૂઆત કરી હતી એક પ્રથા હતી ભાઈ કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણે અને ક્યારે અમલમાં મૂકી હતી તો લોર્ડ કોર્ની વોલિસ લોર્ડ કોર્ની વોલિસ દ્વારા ઈસવીસન સત્તરસો ને તોંતેર ત્રાણુંમાં ઈસવીસન સત્તરસો ને ત્રાણુંમાં ભાઈ લોર્ડ કોર્ની વોલિસ દ્વારા મહેસૂલ બરાબર જમાબંધી કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી કાયમી જમાબંધીના જનક તરીકે જેને ઓળખવામાં આવે છે તો એ લોર્ડ કોર્ની વોલિસ છે ભાઈ ભારતમાં રૈયતવાળી પદ્ધતિની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી ભારતમાં રૈયતવારી પદ્ધતિની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી તો થોમસ મુન્દ્રો દ્વારા થોમસ મુન્દ્રો દ્વારા ભાઈ ઈસવીસન અઢારસો ને વીસમાં ભારતમાં સૌપ્રથમ પ્રથમ રૈયતવારી પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી થોમસ મુન્દ્રો દ્વારા ઈસવીસન અઢ અઢારસો વીસમાં ભારતમાં મહાલવારી પદ્ધતિની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી તો હોલ્ટ મેગ્ની હોલ્ટ મેગ્ની બરાબર મેકેગ્નજી મેકેગ્નજી એણે કરી હતી અને શું કરી હતી ભાઈ મહાલવાળી પદ્ધતિ બરાબર એ પણ એક કર ઉઘરાવા સાથેની પદ્ધતિ છે ઈસવીસન અઢારસો ને બાવીસમાં એ શરૂ કરવામાં આવી હતી ભારતમાં ગળી ઉત્પાદનની કઈ બે પ્રથાઓ પ્રચલિત છે તો નીજ અને રૈયતી નીજ અને રૈયતી આ ગળી ઉત્પાદન માટેની બે પદ્ધતિઓ પ્રચલિત હતી વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો